નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હું અકબરી ભાગ્યશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 8 છાલ છોતરા અને ગોટલા એક હાસ્ય નિબંધ છે જેના લેખક છે બકુલ ત્રિપાઠી. તો આજે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે લેખક પરિચય લઈએ, એટલે કે બકુલ ત્રિપાઠી વિશે જાણીએ. તો તેમનો જન્મ 26/11/1928, અવસાન 31/8/2001. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો, ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢ સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી થયેલા તેમના રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એક હાસ્ય નિબંધ છે, પરંતુ છે ને એમાં લેખકે કટાક્ષ કર્યો છે. બકુલ ત્રિપાઠીએ જે લખ્યો છે આ પાઠ, બરોબર છે? તો હવે મેં અહીંયા પહેલો મુદ્દો જ લખ્યો છે, આપણી સંસ્કૃતિ. હવે તમે સંસ્કૃતિ શબ્દ સાંભળો એટલે તમને એમ થાય ઓહો એસએસ ચાલુ થઈ ગયું લાગે, આ ગુજરાતીમાં એસએસ માંડવા આવે, તો એવું નથી હોય, એવું નથી સમજવાનું આપણે. પણ આ એક પાઠ એક બહુ મજા આવે એવો છે, તમને બધાને મજા આવશે. જોજો હવે શું, ક્યાંથી શરૂઆત થાય કે લેખક એમ કહે કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ. સૌથી પહેલાં તો સંસ્કૃતિની વાત આવે. કહેવાય છે ને કે ભારતની સંસ્કૃતિ મહાન છે, એનો જેટલો વારસો છે ને એવો તો બીજે ક્યાંય જોવા ન મળે. એમ વેદ પુરાણ ઉપનિષદ આ બધું આપણી સંસ્કૃતિની અંદર જોવા મળે. તો કે રામાયણ મહાભારત ભાગવતને સંસ્કૃતિ, રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ. જો પહેલાં જૂનું થઈ ગયું કે ઓ રામ કૃષ્ણ બુદ્ધની સંસ્કૃતિ, રામાયણ મહાભારત આ બધું, પરંતુ અત્યારે કંઈક નવીન વાત કવિ કહેવા લેખક કહેવા માગે છે. શું કહે છે? આગળ જતા અને ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, એ શેની છે? છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પહેલાંની સંસ્કૃતિ છે એ તો રહેવાની જ છે, પરંતુ અત્યારે આપણે લોકોએ છે ને એક નવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. શેનું? છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે, પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્ય, સ્તૂપ પર છવાઈ ગયા છે. આજની આપણી તાજા બ તાજા અને નવી સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ એ દેખાશે. જો પહેલાંના જે અવશેષો છે સંસ્કૃતિના, તો એ શું થઈ ગયું? મંદિર, સ્થાપત્ય, કોઈ સ્તૂપ, એ રીતે કહેવાય ગયું કે આ આપણી જૂની સંસ્કૃતિનો નમૂનો છે. બરાબર, તમે લોકોને પ્રવાસમાં લઈ જાય તો એમ કહેવા માગે કે આપણે આમાં જો આ કોતરકામ છે, આટલી આ છે, આટલા રાજાઓ થઈ ગયા, મહારાજાઓ થઈ ગયા, એણે આ સ્થાપત્ય કર્યું, આવું બધું તમને જોવા મળે. પરંતુ અત્યારની નવી અને તાજાની સંસ્કૃતિ કઈ અને અત્યારના પ્રતીકો એટલે કે એના જે દેખાય એ શું? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. તો લેખક કે અત્યારની નવી સંસ્કૃતિના શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેલના છોતરા વેરાયેલા દેખાશે. જોજો, પહેલાંના તમે કોઈ પણ મંદિરે જાઓ એટલે બાજુમાં જ નાળિયેલના છોતલાનો મોટો ઢગલો કરેલો હોય. એમ તો કેળા પવિત્ર ફળ છે, પણ શું એની વાત કરેલી છે? તો કે ઉપવાસ વખતે ફરાળનું ફળ છે એની છાલ આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. જો એ જેવી રીતે નારિયેલના છોતરા દેખાય એવી રીતે કેળા એક પવિત્ર ફળ છે. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. હવે લેખક અહીંયા કેવડો કટાક્ષ કરે છે, જો કે નાળિયેલના છોતરા આપણે કાઢીએ ને એટલે મંદિરની આજુબાજુ જ્યાં ત્યાં વેરાયેલા દેખાશે. એના પછી શું કીધું કે કેળા છે ને પવિત્ર ફળ છે, ભગવાનની પૂજામાં આપણે છે કેળા ફળ તરીકે આપણે એમાં ઉપવાસ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કેળાની છાલ ગમે ત્યાં રખડતી દેખાય. અને એનાથી આગળ કીધું કે ભગવાને આપણે આંબા આપ્યા છે, બરોબર, અને સર્વશ્રેષ્ઠ આંબા છે ને ભારત દેશને કવિ આપ્યો એટલે લેખકે એટલે સોરી ભગવાને આપ્યા છે એટલે પરમેશ્વરની આપણા પર કૃપા છે. પરંતુ આપણે કેરી ખાઈએ તો ગોટલા છે ને આપણે પ્રભુને અર્પણ કરી દઈએ, એટલે કે ગોટલા આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે
છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અલે અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાશે. ક્યાં સોમનાથ ને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર, એટલે કે અહીંયા ત્યાં અને બધે જ છાલ છોતરા અને ગોટલા. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો ગ્રીષ્મનો સમય અને આપણે ગલીઓ શેરીઓ અને માર્ગો અને ગોટલામાં વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. જો લેખક એમ કહે છે કે આપણે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો છે ને, એટલે કે મંદિર છે સોમનાથ, દ્વારકા, અંબાજી, એ બધા કેટલા દૂર દૂર આવેલા છે. પરંતુ આપણી જે અત્યારની નવી સંસ્કૃતિ કહી તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ક્યાં નથી, દેશમાં બધી જ જગ્યાએ ફેલાયેલા છે. અને એમાં એ કે ગોટલા ગોટલા આખો ગ્રીષ્મ, ગ્રીષ્મ એટલે ઉનાળો, ઉનાળાના સમયમાં આપણે બધા શું કરીએ, શેરી ને ગલીઓ ગોટલાને ગોટલાથી શણગારવામાં જ કરે. જેવી કેરી ખાઈ લીધી ગોટલું છે એ ફેંકી દીધું, એટલે આપણે એ જ કામ કરીએ છીએ. હવે આપણે રહ્યા ઉદાર, કેરીનો રસ આપણે ખાઈએ એ કબૂલ, પણ કેરી રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે, એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. એટલે લેખક એમ કહે છે કે આપણે કેરી તો ખાઈ એ તો આપણે કબૂલ કરી લીધું રસ ખાય, પરંતુ કેરીના ગોટલા જે વજનદાર હોય ને એ આપણે સમાજને અર્પણ કરીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ અને ભોજન કરવું હોય તે કરે. હવે જો આપણે શું કરીએ, કેરીને ગોટલા હોય ને ખુલ્લું વાતાવરણ હોય, કોઈ જગ્યાએ એમ કંઈ પડ્યું હોય જેને તે ત્યાં આપણે નાખી દઈએ, પર પછી શું થાય, જેને ખાવું હોય એ ખાય એમ. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય. ઘણી વખત જો ગાયો છે ને એ ગોઠલા ચાટતી હોય, બરોબર, એ પ્રસન્ન થાય. આ તો શું આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરીએ અને બાકીની અડધી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ કરીએ. કહેવાય તો બે માં આપણા સગા મમ્મી, એટલે શું એને કર્યું, કેરીનો રસ ખાય કાઢી લીધો એટલે એટલો આપણો મમ્મી ખાઈ લેશે રસ, પછી એ ગોટલામાં થોડુંક એવું વધ્યું છે જે કાંઈ એ આપણે નાખી દઈએ એટલે ગાય માતા પણ ખાઈ લે. પછી શું કીધું એનાથી આગળ કે આપણે મ્યુનિસિપાલિટીના પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખી જાય. ઓલો કચરા પેટીવાર કચરો લેવા માટે આવે, બરાબર, મ્યુનિસિપાલિટીની ગાડી આવે એને પીપ કહેવાય, તો એ આવ્યું હોય ને તો આપણે શું કરીએ, ગોટલા તો બહાર જ નાખી દઈએ, એમાં ન નાખીએ. હવે એનું કારણ શું કીધું છે લેખકે, કે એનું કારણ સમજો, પીપમાં ઊંડેથી ગોટલા કાઢી અને ગાય માતા કેવી રીતે ખાઈ શકીએ, બહાર પડ્યા હોય તો ગાયો ખાય. એ કે આપણે મ્યુનિસિપાલિટીની ગાડી આવે ને એમાંય આપણે ગોટલા ન નાખીએ, કારણ એ કે વળી ગાય બિચારી એટલે ઊંડે મોઢું ન નાખી શકે, ક્યાં એ ખાઈ શકે. એટલે આપણે બધાએ શું કરીએ, ગોટલા એક બાજુ રાખી દઈએ કે જેના કારણે ગાયને ખાવા મળે. હવે લેખકે કીધું કે ગોટલા અડધા ગાયો ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ, શ્વાન એટલે કૂતરા, કૂતરાય ત્યાં સુગંધ લે, પછી મક્ષિકા એટલે માખી, માખીએ થોડો એવો સ્વાદ માણે જ્યાં ત્યાં ગોટલા પડ્યા હોય એટલે માખીઓ તરત ભેગી થઈ જાય, બરાબર. અને હવે શું કે આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના જ બચ્ચા ભૂખ્યા રહે, ના ચાલે. હવે લેખક એવું કે આપણા છોકરા એ કેરીનો રસ ખાય, માખીઓને બચ્ચા ભૂખ્યા રહે એવું થોડુંક આ લઈ ગયા. આપણે તો બધા જીવદયા પ્રેમીઓ કહેવાય, એટલે આપણે તો છે એ જ્ઞાન ગોઠલા નાખીએ. હવે પાછું લેખકે કે આપણી સંસ્કૃતિ છે ને સ્વાર્થ પ્રવણાને સ્વીકારતી નથી, આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના, કે આપણે એવા સ્વાર્થી નથી કે આપણા છોકરાને ખવડાવીએ અને માખીઓને છોકરા ભૂખ્યા રહે, કે આપણે એવું સ્વાર્થી છીએ જ નહીં, આપણે ગોટલા કે બહાર જ નાખવાના. પછી આવી છોતરાની વાત, છોતરા મોટે ભાગે મગફળીના, મગફળી મીન્સ કે માંડવીના ફોતરા હોય ને એ, બરોબર, એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાય કે મક્ષિકાઓને કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા, આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફેરીએ છીએ. છોતરા હોય, હવે માંડવીને ફોતરા હોય, એ ગાયને માખ્યું કાંઈ કામના નહીં, એમાં છે એ ગાય ખાવા આવે નહીં. એટલે શું કરીએ આપણે, એ ખૂણામાં કે દિવાલ પાસે રસ્તામાં ઢગલો નથી કરતા એનું, આપણે માંડવીના ફોતરા હાલતા જઈને વેરતા જઈએ છીએ, એવું આપણે બધા કરીએ છીએ. સબભૂમિ ગોપાલ ગઈ, હવે આ વાક્ય છે ને જનરલી બધા વ્યક્તિ હોય સાંભળ્યું હોય, ગોપાલના ફ્રેન્ડ્સ આવે ને એને દરેક વાહન છે ને એની પાછળ લખ્યું હોય, બરોબર, પરંતુ આપણે એ યાદ નથી રાખવાનું. પણ આનો અર્થ એવો થાય કે એકઈ જગ્યા એવી ન હોય કે જ્યાં આપણે પહોંચી ન શકીએ, બરાબર.
એટલે લેખક કહે છે શા માટે પૃથ્વીની 1 ચોમીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી. આપણે કે સિંગના ફોતરા આવેલા જાય ને ગૌ બધે વેરતા જ જવાના, શું કામ આપણે એવું વિચારીએ કે એક કઈ જરીકે એવી જગ્યા છે ને ફોતરા વગરની ન હોવી જોઈએ, બધે ફોતરા તો ઉડેલા જોવા જોઈએ. હવે કઈ જગ્યાએ કીધું છે, જો ફોતરા ઉડેલા હોય, બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડના, શાળાના વર્ગમાં, સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. બધી જગ્યાએ માણસ છે ને સિંગના ફોતરા વેરી જ નાખે. ગાર્ડનમાં ગયા હોય, મૂવી જોવા ગયા હોય, ઓફિસ કમ્પાઉન્ડમાં, ઇનકેસ કે શાળાના વર્ગમાં ઘણી વખત તમે ભણતા હોય બરોબર, એ ક્લાસની અંદર પણ ફોતરા વેરાયેલા હોય છે. એટલા માટે આપણે બધા કે વેરીએ જ છીએ. અને એક કવિએ કીધું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ એક સરસ મજાની એક ગઝલની રચના છે ને એની એક પંક્તિ કીધી છે કે જિંદગીની અંદર આપણો માર્ગ તો ખાલી એટલો જ હતો કે ઘરથી કબર સુધી જવાનો, પરંતુ છતાં આખી જિંદગીમાં આપણે એટલું કાર્ય કર્યું જેનાથી આપણે થાકી ગયા. હવે આ એક લેખકની કવિની પંક્તિ છે, પરંતુ હવે એનો કટાક્ષ કરીને બકુલ ત્રિપાઠી શું કહે છે કે શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને જિંદગીનો થાક અનુભવાય છે. આ પંક્તિનો અર્થ છે બરાબર. પણ હવે લેખક બોલે છે કે મને કેમ કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. એટલે આ તો એક વ્યંગ્ય કટાક્ષ છે, કોઈ માણસ છે મૃત્યુ પામી ગયો હોય અને પછી છે એ ફોતરા વેરતો વેરતો ન જઈ શકે, એ જીવતો નથી બરોબર. પણ આ તો ખાલી લેખકે કીધું છે કે જો તમને જિંદગીનો થાક ન લાગે, તમે ફોતરા જ્યાં ત્યાં વેરતા જાઓ ને તો. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુવે એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે પેલા ફોતરાની વાત કરી હતી, હવે થોડુંક આમ હૃદયની વાત કરે છે લેખક. શું કહે છે કે ફિલ્મી શાયરે ગઈ કીધું કે દિલના ટુકડા હજાર થઈ ગયા, એક ટુકડો અહીંયા પડી ગયો ને એક ટુકડો બીજે પડી ગયો. એટલે હવે લેખક કહે છે હવે દિલનું શું છે, આપણામાંના કેટલા પાસેથી હોય છે ને બધા પાસેથી હોતું નથી ને, વળી જેની પાસે હોય ને એનું દિલ તૂટે છે ને માત્ર જોવાની વાત. હવે લેખકે કીધું કે બધા પાસે દિલ હોતું નથી, હવે આ વાક્ય તમે સમજી જ ગયા છો, મારે એમાં સમજાવવાની જરૂર નથી બરોબર. અને જેની પાસે દિલ હોય છે એનું હૃદય તૂટે છે, ક્યારે તૂટે છે જુવાનીમાં. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જાય ને એક ત્યાં ફેંકતા જાય, એવું સદભાગ્ય તો કોકને જ મળે. જો દિલના ટુકડા થાય ને એવું કંઈ સદભાગ્ય હોય કે હૃદય તૂટી જાય ને ટુકડા, તો તે આમ નાખતા જાય ને તે નાખતા જાય, એવી રીતે ન થાય. પરંતુ એનાથી આગળ શું કીધું, પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શૈશવથી લઈને વૃદ્ધાવસ્થા સુધી. જો આપણે દિલ કે ટુકડે યહાં ગજાર હુએ ને એવું ગીત માત્ર જુવાનીમાં ગાઈ શકીએ, પરંતુ આપણે એ ગીત ગાઈ શકીએ કે ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા, એ આપણે બાળપણથી લઈને વૃદ્ધ થઈને ત્યાં સુધી આપણે તો એ ગીત ગાઈ જ શકીએ છીએ. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ દેખતે. એટલે લેખક કહે છે કે દિલના ટુકડા તો કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય, એ કાંઈ સમજાવવાની જરૂર નથી, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ, અને પરંતુ આ ફોફાના ટુકડા હોય ને ગમે ત્યાં દેખાતા હોય. જોકે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદય બધા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંગના ફોતરા પણ હોય ને તો એના પર કીડીઓ આવે, ઘણીવાર કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ અને ફોફાના ફોતરા રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઢાલવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયા માનવીઓ રહ્યા અને કીડી બહેનો બિચારું કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય. હવે લેખક કહે છે કે આપણામાં છે ને એવી જીવદયા સમાયેલી છે. એટલે કટાક્ષમાં જ કહે છે કે ફોફાના ફોતરા સિંગના ફોતરાને આપણે ફેંકી દઈએ તો ઘણી વખત કીડી આવે, અને કીડી ઘણી વખત સહકુટુંબ, અને તમને ખબર હોય કીડી છે ને લાઈન થાય, નાની વસ્તુ હોય તો કીડી લઈને જાતી હોય, પછી બીજી આવે ત્રીજી આવે એવી રીતે. હવે કીડી બિચારું નાનું જંતુ ઈ કે, અને ફોફા રૂમાલ, અને જો નાનું જંતુ એટલે આપણે બધે શું કરીએ જ્યાં ત્યાં વેરી દઈએ, એના કરતાં એને રૂમાલમાં ભરી પોટલી વાળી અને કચરાપેટી એટલે આવે મ્યુનિસિપાલિટી તો એમાં આપણે નાખી દઈએ ને, તો એવો વિદેશની અંદર નિયમ છે કે આપણે એ કરવું જોઈએ. પણ આપણે બધા જીવદયા પ્રેમી આપણે ભારતવાસીઓ
એટલે આપણે શું કરીએ એવું કરતા નથી, આપણે એવું વિચારીએ કે કીડી બિચારું નાનું પ્રાણી એ ચાલીને થાકી ન જાય કે કચરા પેટી સુધી ક્યારે પહોંચી શકે, એટલે આપણે બધાય ગમે ત્યાં ફોતરા છે એ ઉડાડી દઈએ છીએ. હવે લેખક કે કીડી બિચારું નાનું પ્રાણી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની ડિલિવરી આપીએ છીએ. એટલે શું કરીએ આપણે ફોતરા છે એ કીડીને પાસે પહોંચાડી દઈએ, એટલે હોમ ડિલિવરી આપીએ અને બહાર જ ન જવું પડે. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. હવે સેવ ભૂસું ચવાણું આવી બધી વસ્તુ એકાદી પડી હોય ને તોય કીડી ત્યાં ઢગલો થઈ જાય, બરોબર. એટલે હવે શું કહે છે, એટલે કીડીઓ બધી જગ્યાએ હોય, આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી, આપણી લાગણી જેટલી વધી કે કીડી મકોડા માખી મચ્છર એ બધું આપણે ત્યાં જ વધારે જોવા મળે. આપણે બધા માનવી અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય, અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે છાલ. તો કે આપણે ત્યાં કીડી મકોડા માખી આ બધું વધારે પડતું જોવા મળે, અને માણસો અને જંતુઓ બધા એકબીજાને એટલો પ્રેમ રાખીને જીવીએ ને આ યુરોપ અને અમેરિકાવાળા ન જ સમજતા. બોલો કે એ કેટલા, એ કે આ તો કરુણતા કહેવાય, બહુ મોટી કરુણતા કહેવાય કે. અને હવે આવી છાલની વાત. જો સૌથી પહેલાં હતી છોતરા, પછી ગોટલા, પહેલાં ગોટલાની વાત આવી છોતરાની, હવે આવી છાલની વાત. તો છાલ છે ને એ આપણી સંસ્કૃતિનો પાયો છે છાલ. હવે છાલની વાત આવી તો કે બને તો કેળાની, પણ નારંગી મોસંબી કે નાળિયેર પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. કેળું ખાઈ લેવાનું જ, કેળાની છાલ આમ ફટાક દઈને ફેંકી દઈએ, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. કેળું આપણે ખાઈ લઈને એટલે સૌથી વધારે છાલ ફેંકવાની મજા આવતી હોય ને તો કે કેળાની છાલ ફેંકવામાં આમ ફટ દઈને ફેંકી દેવાની, એ કે એ તો આપણી રાષ્ટ્રીય રમત છે. એ કે ઓલિમ્પિકવાળા દડા ફેંક અને ભાલા ફેંક રમતો રાખે એટલે આપણો પતો નથી ખાતો, કાંસાનો ચંદ્ર કંઈ નથી મળતો. કે જો ઓલિમ્પિકમાં એ કે બધી સ્પર્ધા હોય ને એમાં દડા ફેંક ને ભાલા ફેંક ને એવી રીતે રાખે, એટલે સોરી ગોળા ફેંક ને ભાલા ફેંક ને એમ, પણ જો એના કરતાં છે ને કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો આપણો નંબર આપે. કે એમાં ભાલા ફેંકમાં ગોળા ફેંકમાં એમાં આપણો કાંઈ નંબર આવતો નથી, એમાં કાંસાનો ચંદ્રક મળતો નથી. કે પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. એ કે જો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતનો જે ખેલાડી હોય ને સોનાનો ચંદ્રક લઈને આવે. એ કે બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, અને કારણ કે પ્રેક્ટિસ જ નહીં. બીજા શહેરના, લાઈક સોરી, બીજા દેશના વ્યક્તિઓ છે એને કેળાની છાલ ફેંકની સ્પર્ધામાં એનો નંબર ન આવે, કારણ કે એને ભારતના લોકો જેવડી પ્રેક્ટિસ જ ન હોય એમ. બીજા દેશના લોકો તો કેળા ખાય, છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. એટલે લેખકે બીજા શું કરે, કેળાની છાલ ખાય, ડસ્ટબિનમાં નાખી આવે અથવા પ્લાસ્ટિકની બેગમાં રાખે તો એ કેવા બિચારા કહેવાય કે. પરંતુ લેખક અહીં એવું કહે છે કે આપણે કેળાની છાલ છે ને ફેંકવી ન જોઈએ, પરંતુ આપણે એ છે ને ડસ્ટબિનમાં નાખી દેવી જોઈએ. હવે લેખક કહે છે, મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય, તમારી માએ શેર સૂઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાતી કે. હવે આની અંદર શું કીધું કે લેખકે છે ને કે મેં તો અમેરિકામાં ખેલાડીઓને કહી દીધું કે તમારી માએ શેર સૂઠ ખાધી હોય ને બહુ તાકાત હોય ને તો તમે છે ને કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો, છે કે તમારા તાકાત. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂટ? એ લોકોએ મને પૂછ્યું કે આ શેર સૂટ શું છે. એ કે મેં કહ્યું, કપાળ તમારું. એ કે મેં તો ઘરને ત્રીજે માળેથી અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ્ચ પડી, 2 ફૂટ આમે ને 5 ફૂટ તેમે ને. લેખક કે મેં એવા માણસોને જોયા છે કે જે ફ્લેટમાં રહેતા હોય, ત્રીજે માળે હોય, ત્યાંથી કેળાની છાલ ફેંક છાલને ફેંકે ને તો બરાબર એ કે રસ્તાની વચ્ચોવચ્ચ જ પડે. એ કે આમેય ન જાય ને આમેય ન જાય, એક્ઝેક્ટ માપો માપ પડે છે, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ એક્ઝેક્ટ વચ્ચે પડે કે કંપાસ લઈને માપી જુઓ, થોડીક આમેય ન જાય ને આમેય ન જાય એમ. કેળાની છાલની ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ
આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે અને બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, અહીંયા છે ને આ ચેપ્ટર પૂરું થાય. હવે લેખક શું કહે છે કે ઘણી જગ્યાએ આપણી પાસે કેળાની છાલબેગનું કૌશલ્ય અજીબ છે એમ, અને ઘણી જગ્યાએ બાલ મંદિરોમાં બાળકોને સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો. એટલે પ્રચાર મીન્સ શું કે આ છાલ છોતરા અને ગોટલાને જ્યાં ત્યાં ફેંકવાની, સ્વચ્છતા રાખવાની છે, સ્વચ્છતાની ટેવો પાડવાની છે, અને જેને કારણે આ પરિવર્તન થશે તો આ કરુણતા કહેવાય ખરેખર, પણ સારું કહેવાય કે કંઈક તો પરિવર્તન આવ્યું એમ. કે પહેલાં આપણે પહેલેથી સમજી જવું જોઈએ કે કચરો છે એ કચરા પેટીમાં નાખવો જોઈએ. સ્વચ્છતા અભિયાન આટલા ચાલે છે તો સ્વચ્છ ભારત, એક કદમ સ્વચ્છતા કી ઓર, આવું સરકારે ઘણા બધા કાર્યક્રમો બહાર પાડ્યા છે. બરોબર કે સફાઈ, આપણી શેરી, મહોલ્લો, ગલી સાફ રાખવાનું, આ બધી વાત આપણે સાંભળેલી છે, પરંતુ આપણે તેનો અનુસરણ કરવું જોઈએ, જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ. અને એનાથી ને આગળ વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે પણ કંઈ ખાવ છો તો એમાં જે રેપર છે તમારે જ ઊભા થઈને ડસ્ટબિનમાં નાખી આવવું જોઈએ, જેના કારણે તમારા મમ્મીને તકલીફ ન પડે. એટલે તમારે જો તમે જ સ્વચ્છતાનું પાલન કરશો તો આગળ જતા આપણો દેશ છે ને એ સ્વચ્છ થઈ જશે. અને આ કટાક્ષ જે કર્યો છે એ કટાક્ષ છે એ આપણે વ્યંગ્યમાં લેખકે કીધું છે. આપણે એ સમજવાનું છે કે આપણે બધી જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ.